वंदे गुजरात। ઓલસો ફાઇન ચિલ્ડ્રન, રિવિઝન કરો છો ને? જે લર્ન કરી ચૂક્યા છો તે રિવિઝન કરતા રહેજો હો, એક્ઝામમાં ગુડ માર્ક્સ લેવા છે ને? આજે આપણે એક ગેમ રમવાના છીએ, પણ ગેમ રમતા પહેલા મારે તમને કંઈક ડિફરન્ટ પિક્ચર બતાવવું છે, કંઈક ડિફરન્ટ, કંઈક અમેઝિંગ. સો આર યુ ઓલ રેડી ટુ વોચ ધ પિક્ચર? ઓકે, લેટ્સ સી ચિલ્ડ્રન, લુક એટ ધીસ પિક્ચર. આ કંઈક ડિફરન્ટ ટાઈપનું એનિમલ લાગે છે ને? કેન યુ આઈડેન્ટિફાઈ ધ એનિમલ? ચિલ્ડ્રન, આવું એનિમલ તમે નહીં જોયું હોય. લુક એટ ધી લેગ્સ, એના લેગ્સ ઝીબ્રા જેવા છે, એનું ફેસ ડિયર જેવું છે, અને એનું બોડી પાર્ટ હોર્સ જેવું છે. એનો મતલબ ફેસ અલગ, બોડી પાર્ટ અલગ, અને લેગ્સ પણ અલગ. ચિલ્ડ્રન, આ એનિમલ તમે જોયું નહીં હોય, પણ આવું એનિમલ વર્લ્ડમાં છે. આ એનિમલનું નામ ઉકાપી છે. આના જેવું જ એક બીજું એનિમલ છે, અમેઝિંગ બટ ડિફરન્ટ. જુઓ જોઈએ, આવું એનિમલ તમે ક્યાંય જોયું છે? કાઉ જેવું બોડી અને ફેસ પણ થોડુંક ડિફરન્ટ. ઇટ હેઝ હોર્ન્સ, ડિયર જેવા હોર્ન્સ છે ને? આવું એનિમલ તમે જોયું છે? કદાચ નહીં જોયું હોય. આ ઓરિક્સનું પિક્ચર છે. ચિલ્ડ્રન, આજે આવું જ આપણે કંઈક ડિફરન્ટ અને અમેઝિંગ કરવાનું છે. જોયું ને ચિલ્ડ્રન, કેવા ડિફરન્ટ એનિમલ હતા? તમે આવા એનિમલ ક્યારેય ઓબ્ઝર્વ કરી ચૂક્યા છો? કર્યા હોય તો યાદ કરો જોઈએ, અને ન કર્યા હોય તો આપણે આજે એવી ગેમ રમવાના છીએ જેનાથી તમે જુદા જુદા એનિમલ્સ લઈ અને એક અમેઝિંગ બટ ડિફરન્ટ એનિમલ બનાવવાના છો.
Children, look into your textbook on page number 69. તમારી બુકમાં એક સરસ મજાની એક્ટિવિટી આપેલી છે. હું તમારા માટે ઇન્સ્ટ્રક્શન રીડ કરીશ, તમે બધા ધ્યાનથી સાંભળજો. ઓકે ચિલ્ડ્રન, ઓન પેજ નંબર 69, એક્ટિવિટી 6, ગેમ. 1 + 1 + 1 = 1. અરે, 1 + 1 + 1 = 1 આ કઈ રીતે? જોઈએ ચલો. વિદ્યાર્થી મિત્રો, નીચેની સૂચના વાંચો અને શિક્ષકની મદદ લીધા વગર સૂચનાઓ સમજો અને તે પ્રમાણે કરો. રાઈટ, હિયર આર સમ ઇન્સ્ટ્રક્શન્સ. અહીંયા થોડી ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે. આઈ એમ ગોઈંગ ટુ રીડ ફોર યુ. લિસન ટુ મી કેરફુલી. મેક અ ગ્રુપ ઓફ 3 ફ્રેન્ડ્સ. ટેક 1 A4 સાઇઝ પેપર, ફૂલ સ્કેપ પેપર એટલે કે આખું પેપર. કટ ધ પેપર ઇન્ટુ 3 ઇક્વલ પાર્ટ્સ. ગીવ નંબર 1, 2, 3 ટુ ઈચ પીસ. ઓલ સ્ટુડન્ટ્સ વિલ ટેક 1 પીસ ઈચ. નાવ એવરીવન હેઝ 1 પીસ ઓફ પેપર. નાવ સિટ અવે ફ્રોમ યોર ફ્રેન્ડ. ડ્રો હેડ ઓફ એની એનિમલ ઇન પીસ 1. ડ્રો ધ મિડલ બોડી ઓફ એની એનિમલ ઇન પીસ 2. ડ્રો ધ લેગ્સ પાર્ટ ઓફ એની એનિમલ ઇન પીસ 3. નાવ જોઈન ઓલ ધ 3 પાર્ટ્સ. યુ વિલ ફાઇન્ડ અ ન્યુ એનિમલ. નાવ ગીવ અ નેમ ટુ ધ ન્યુ એનિમલ. ચિલ્ડ્રન, કઈ રીતે કરવાનું છે એ હું તમને હવે ડિટેલમાં સમજાવું. ચિલ્ડ્રન, આઈ હેવ ઓલરેડી રેડ ધ ઇન્સ્ટ્રક્શન ફોર યુ. હવે તમારે તમારા ટીચરની હેલ્પ લીધા વગર આ એક્ટિવિટી કરવાની છે. થોડું ડિફિકલ્ટ લાગ્યું ને? ડોન્ટ વરી ચિલ્ડ્રન, આઈ વિલ ગાઈડ યુ હાઉ ટુ પ્લે ધીસ ગેમ. ડોન્ટ વરી. ઓકે, તમારે શું કરવાનું છે? 3 ફ્રેન્ડ્સનું એક ગ્રુપ બનાવવાનું છે. ઓકે, આ ગ્રુપ બનાવી લીધા પછી એક A4 સાઇઝનું ફૂલ સ્કેપ પેપર લેવાનું છે. આ પેપરને 3 ઇક્વલ પાર્ટ્સમાં પહેલા ફોલ્ડ કરી લેજો તો કટ કરવું ઈઝી પડશે. હું બતાવું છું. એક ફોલ્ડ આવી રીતે અને બીજો ફોલ્ડ આવી રીતે થઈ ગયું. નાવ આ જે ફોલ્ડ કરેલા છે એને 3 પીસમાં કટ કરવાના છે. કરી બતાવું છું, હો જોજો. Children, now you have 1, 2, and 3 piece. Right, you have 3 piece. First piece ma number 1 apvanu. Second piece ma number 2 apvanu. Ane third piece ma number 3 apvanu. Number apeli dha pachi, ek friend
ફર્સ્ટ પીસ લેશે, બીજો ફ્રેન્ડ સેકન્ડ પીસ લેશે અને ત્રીજો ફ્રેન્ડ થર્ડ પીસ લેશે. હવે શું કરવાનું છે તે ધ્યાનથી જોજો. ચિલ્ડ્રન, ફર્સ્ટ પીસમાં તમારે આ રીતે કોઈ પણ એક એનિમલનું હેડ પાર્ટ એટલે કે માથાનો ભાગ ડ્રો કરવાનો છે. આવી રીતે, જેમ કે આ ઓસ્ટ્રીચનો માથાનો ભાગ છે, ઓકે? એટલે એક ફ્રેન્ડ છે એ હેડ પાર્ટ ફર્સ્ટ પીસમાં ડ્રો કરશે, ત્યારબાદ બીજા ફ્રેન્ડે મેઇન બોડીનો જે પાર્ટ છે તે સેકન્ડ પીસમાં ડ્રો કરવાનો છે. અહીંયા મેં બિયરનો બોડીનો પાર્ટ લીધો છે, એટલે થયું હેડ કોઈ બીજા એનિમલનું અને મેઇન બોડી પાર્ટ થયું બીજા કોઈ એનિમલનું. હવે ત્રીજા ફ્રેન્ડે શું કરવાનું છે? ત્રીજા ફ્રેન્ડે લેગ્સ પાર્ટ કોઈ ત્રીજા એનિમલનો ડ્રો કરવાનો છે. અહીંયા મેં કાઉના લેગ પાર્ટ ડ્રો કરેલા છે. હવે તમારી પાસે જે ત્રણ પીસ હતા તેમાંથી હેડ પાર્ટ, બોડી પાર્ટ અને લેગ પાર્ટ જ્યારે ડ્રો થઈ જાય તો એને આવી જ રીતે ભેગું કરી લેવાનું. તો બની ગયું ને એક નવું એનિમલ. આવું એનિમલ તમે ક્યારેય જોયું છે? નહીં જ જોયું હોય, હે ને? આ એક નવું એનિમલ બની ગયું. હવે લાસ્ટમાં શું કરવાનું છે? આ એનિમલને એક નામ આપવાનું છે. તો મેં કંઈક આવું નામ આપ્યું છે. જુઓ, ઓસ્ટ્રીચનો ઓસ, બિયરનો બે અને કાવના લેગ્સ લીધા હતા એટલે કાવ. આવી રીતે નામ આપવું થોડુંક ઈઝી પડશે. ટ્રાય કરજો કે આવી રીતે નામ આપી શકો, નહીતર તમે તમારી રીતે અલગ નામ પણ આપી શકો છો, હો ને? તો અહીંયા આ નવા જ એક અમેઝિંગ ડિફરન્ટ એનિમલનું નામ શું થઈ ગયું? ઓસ્બિકાવ, રાઈટ? ઓકે ચિલ્ડ્રન, ફેસ ચિલ્ડ્રન, મજા આવી ને? એક નવું, એક ડિફરન્ટ એનિમલ જોવા મળ્યું. જોવા મળ્યું કરતા પણ તમે એક ડિફરન્ટ એનિમલ બનાવ્યું અને એક નવું નામ પણ મળ્યું, હે ને? આવી જ રીતે આ ગેમ ત્રણ ત્રણ ફ્રેન્ડ્સનું ગ્રુપ બનાવી અને રમજો, હો ને? નાવ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ટિવિટી ઓન ધ સેમ પેજ, પેજ નંબર 69. લુક ઇન ટુ યોર બુક્સ ચિલ્ડ્રન, આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન ફોર યુ. લિસન ટુ મી કેરફુલી ચિલ્ડ્રન. ઓન પેજ નંબર 69, એક્ટિવિટી 7, રીડ ધ ડાયલોગ. ચિલ્ડ્રન, અહીંયા પોલીસમેન અને હસીના આ બે વચ્ચેના ડાયલોગ આપેલા છે. આ ડાયલોગ રીડ કરવાના છે. હું તમારી માટે રીડ કરું છું, ધ્યાનથી સાંભળજો. ચિલ્ડ્રન, લિસન ટુ મી કેરફુલી. પોલીસમેન, વોટ્સ યોર નેમ? હસીના, આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ. પોલીસમેન, વેન ડીડ યુ કમ હિયર ટુ ધી ફેર? હસીના, એટ 5 ઇન ધ ઇવનિંગ. પોલીસમેન, હુ વોઝ વિથ યુ? હસીના, માય પેરેન્ટ્સ. પોલીસમેન, હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ? હસીના, આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર, સો આઈ રેન ટુ ધેટ કોર્નર. પોલીસમેન, વેર ડુ યુ લીવ? હસીના, ઇન આઝાદનગર. પોલીસમેન, કમ અલોંગ, આઈ વિલ ટેક યુ ધેર. હસીના, થેન્ક યુ સર. ચિલ્ડ્રન, આ ડાયલોગ તમે તમારી જાતે પણ એકવાર રીડ કરજો.
चिल्ड्रन टर्न द पेज, इंस्ट्रक्शन इज रिपीट द डायलॉग इन द फॉर्म ऑफ अ पेरेग्राफ। तमारे आ डायलॉग ने पेरेग्राफ में टर्न करवानो छे अने आपेली स्पेस में लखवानो छे। इंस्ट्रक्शन आपेली छे स्टार्ट दिस वे, लास्ट वीक देर वॉज अ फेर एट वडोदरा, अ गर्ल ऑफ अबाउट 7 to 8 यर्स हसीना लॉस्ट हर वे। चिल्ड्रन हूँ तमने हेल्प करीश, पहला तमारा माटे डायलॉग ने पेरेग्राफ में कई रीते टर्न करवो ध्यान थी सांभळजो। आई एम गोइंग टू रीड। चिल्ड्रन स्टार्ट दिस वे, लास्ट वीक देर वॉज अ फेर एट वडोदरा, अ गर्ल ऑफ अबाउट 7 to 8 यर्स हसीना लॉस्ट हर वे। She had come to the fair in the evening. She was with her parents while moving around in the fair. Hasina wanted to see the monster. So she ran to the corner. She moved away from her parents. She was so busy looking at the monster that she did not realize that she was separated from her parents. She was lost. Luckily, a policeman saw her. He asked her where she lived. Hasina told him that she lived in Azad Nagar. The policeman decided to take her home. Hasina was happy. She thanked the good policeman. Children, tamari help mate ahiya me already sentences lakhi rakhya che. Je dialogue apelo che tene पेरेग्राफ में टर्न करीने सेंटेंसेस ऑलरेडी लखी राख्या छे। यू केन कॉपी दिस पेरेग्राफ इन टू दी बुक, तमारी टेक्स्टबुक में अहियां थी वाक्य जोई अने लखजो। होने यू हैव सफिशियंट टाइम, डू गुड हेन्डराइटिंग्स अने सरस रीते व्यवस्थित रीते तमारी बुक मां लखजो। ओने चिल्ड्रन, thank you.
લખાઈ ગયું ચિલ્ડ્રન? સારા અક્ષર કર્યા છે ને? હે ને? ગુડ ચિલ્ડ્રન, હોમવર્ક ટાઈમ નાઉ. તમે આ પેરેગ્રાફ તમારી જાતે લખવાની પ્રેક્ટિસ કરજો. તમારી નોટબુકમાં લખજો અને જાતે લખી પછી તમે તમારા ફ્રેન્ડની સાથે આ પેરેગ્રાફની કમ્પેરિઝન કરજો. ઓકે, સરસ રિવિઝન કરજો, એક્ઝામ માટે પ્રિપરેશન કરજો અને ખૂબ સારા માર્ક્સ લાવજો. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. વી વિલ મીટ ઇન નેક્સ્ટ એપિસોડ. ટિલ ધેન, બાય બાય.